આ ગામમાં જ્યારે મહિલાઓને પીરિયડ્સ આવે છે ત્યારે તેમને ઘણી મુશ્કેલીઓ પડે છે. જો કે આ એક કુદરતી શારીરિક પ્રક્રિયા છે. તેમને 3 દિવસ પરિવારથી દૂર રાખવામાં આવે છે. આ વિસ્તારમાં રહેતી ઘણી આદિવાસી મહિલાઓ આ મુશ્કેલી વેઠી રહી છે. ના માત્ર પીરિયડ્સ દરમિયાન જ, પરંતુ તેમને બાળક આવ્યા બાદ પૂરા 2 મહિના દરેકથી દૂર રહેવું પડે છે. ડિલિવરી બાદ માસિકમાં થતી મહિલાઓના રહેવા માટે આ ગામડાઓમાં ઝૂંપડા બનાવવામાં આવ્યા છે, જેને કિદુપાકા કહે છે. આંધ્રપ્રદેશમાં આવેલા ગોદાવરી જિલ્લાના ચિંચુરુ વિસ્તારમાં એક ગામ છે ટેકુલોટી, જ્યાં સરકારે આ મહિલાઓ માટે ઇમારત બનાવી આપી છે. કાચા ઘરો, જેને કિદુપાકા કહેતા હતા, તેનું નામ બદલીને દિવ્યા કુટીરમ રાખવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દિવ્યા નામના એક આદિવાસી મહિલા હતા, તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમના નાનપણમાં લગ્ન થયા હતા અને ડિલિવરી સમયે તેમનું મૃત્યુ થયું હતું. અધિકારીઓનું તો કહેવું છે કે આ રિવાજને કારણે મહિલાઓને ફાયદો પણ થાય છે. તેઓ માસિક અને ડિલિવરી બાદના સમય દરમિયાન એ નાનકડી ઝૂંપડીમાં રહેતા હતા. એ ઘરોમાં સાપ અને વીછીનું જોખમ રહેલું હતું. અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ રિવાજની પરંપરા તેમણે ન છોડી. આ પરંપરાને દુષ્ટ નથી ગણવામાં આવતી, કારણ કે તેમને પીરિયડ્સ દરમિયાન આરામ કરવાનો મોકો મળે છે. તેઓ આ દિવસો દરમિયાન જમવાનું પણ બનાવતા નથી. તેમનો પરિવાર તેમને ખાવાનું મોકલે છે, તેથી અમે આ સમયને આરામ કરવાનો સમય માનીએ છીએ. ITDA પ્રોજેક્ટ ઓફિસર ચિંટુરના આદેશ પર અમે આ મહિલાઓ માટે દિવ્યા કુટીરમ બનાવ્યું છે. કિદુપાકામાં મહિનાના અમુક દિવસો વિતાવવા પાછળ જે અકસ્માતો બહાર આવ્યા તે મહિલાઓ માટે જીવલેણ બનતા જઈ રહ્યા છે. તેથી આદિવાસી મહિલાઓએ કહ્યું કે આવા રિવાજને કોઈ સ્થાન ન હોવું જોઈએ. મહિલાઓના આ પરંપરાને ત્યાગ કરવાની રજૂઆત કરવા છતાં પણ વડીલો તેમની વાત સાંભળતા નથી, અને મહિલાઓનું કહેવું છે કે ફરજિયાતપણે રિવાજ અનુસરવાનું કહેવામાં આવે છે. અમે એ ઝૂંપડીમાં ભય સાથે રહેતા. અમને ડર રહેતો કે સાપ ડંખ ના મારે. વરસાદ જેવી અન્ય કુદરતી આપદા સામે કોઈ પણ સુરક્ષા નહોતી. ITDA પ્રોજેક્ટ ઓફિસરે અમારી તકલીફ સમજી અને દિવ્યા કુટીરમ બનાવી. કોંડા રેડ્ડીમાં રહેનારા તમામ લોકોને આ પરંપરા અનુસરવી પડે છે. અમારા વડીલોએ આ અનુસર્યું. હવે તેઓ અમને પણ આમ કરવાનું કહે છે. અમે તેમના સમક્ષ અણગમો દર્શાવ્યો, પરંતુ તેમણે કહ્યું કે આ આપણી પરંપરા છે જે માનવી જ પડશે. બાળકના જન્મ બાદ તો કુડીપાકામમાં અમે 2 મહિના વિતાવતા. અમે જમવાનું ના બનાવતા, અમારો પરિવાર અમને જમવાનું મોકલતો. અધિકારીઓનું કહેવું છે કે દિવ્યા કુટીરમ બનાવ્યા બાદ આદિવાસી મહિલાઓને આવા રિવાજો અનુસરવામાં મદદ મળશે. જો કે મહિલાઓ માટે કામ કરતી અમુક સંસ્થાઓ અધિકારીઓના આ પગલાથી નારાજ છે. આવી દુષ્ટ પ્રથાઓ નાબૂદ કરવાને બદલે તે લોકો તેને વધુ મજબૂત કરી રહ્યા છે. પરંતુ ITDA અધિકારીઓનું કહેવું છે કે તેઓ તબક્કાવાર તેને નાબૂદ કરવાના પ્રયાસ કરશે. જો આપણે કોઈ સમુદાય સાથે કામ કરીએ છીએ તો આપણે તેમના મુદ્દાઓને સાથે લઈને કામ કરવું પડતું હોય છે. તેમના પર કશું થોપી ન શકાય. શરૂઆતમાં તેમના રિવાજોને અનુસરવા જોઈએ. અમે આમ તબક્કાવાર જ શરૂ કર્યું છે. દરેક પરિવાર ધીરે ધીરે બદલાશે. તેઓ આ ઇમારતમાં બેસીને સમયનો બગાડ નહીં કરે. અમે તેમને દરજી કામ શીખવીશું, જીવન નિર્વાહની તકો આપીશું, અમે તેમને પુસ્તકો આપીશું. એમની વિચારધારા પણ બદલાશે. એ બદલાયેલા વિચારો તેમના પરિવારમાં ફેલાશે. એટલે અમે એ વિચારીએ છીએ કે આ બાબતમાં શીખવાનો મોકો છે. અમારું માનવું છે કે લાંબા ગાળે તે મહિલાઓને સશક્ત કરશે.